બીજી તરફ શ્રાવણ મહિનાને લઈને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું હતું, સોમવારથી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે, લાખો ભક્તો સોમનાથ જતા હોય છે, સોમવારે દર્શનાર્થીઓ જતા હોવાથી મેળા જેવું થતું હોય છે, શ્રાવણ મહિનામાં ભીડ ઓછી થાય તેવું માર્ગદર્શન આપીએ છીએ, હાલ કેસો ઓછા છે તેમાં તેવું ધ્યાન રાખવાની જરૂર છે, પડોશી રાજ્યમાં અન્ય રાજ્યમાં કેસો વધી રહ્યા છે, ગુજરાતમાં ન આવે તે માટે ખાસ કાળજી રાખવા પણ તેઓએ અપીલ કરી હતી, પરિસ્થિતિ મુજબ દર્શન માટે પદ્ધતિ નક્કી કરાશે. જો સોમવારથી શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થાય છે, આપણે બધા જાણીએ છીએ કે શ્રાવણ મહિનો એ તહેવારોનો મહિનો છે, અનેક તહેવારો શ્રાવણ મહિનામાં આવે છે અને શ્રાવણ મહિનામાં પરંપરાગત રીતે લગભગ આખા રાજ્યમાં મોટા પ્રમાણમાં મેળાઓનું પણ આયોજન થતું હોય છે અને સાથે સાથે સોમનાથથી લઈને દરેક જગ્યાએ ભગવાનના દર્શન કરવા માટે પણ લાખો ભક્તો જતા હોય છે, ગામડે ગામડે મંદિરોમાં પણ લોકો દર્શન માટે જતા હોય છે, ખાસ કરીને સોમવારે દરેક જગ્યાએ મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ જતા હોવાથી મેળા જેવું સ્વરૂપ થતું હોય છે, ત્યારે સ્વાભાવિક કોરોનાના આ સમયમાં બને એટલી ભીડ ઓછી થાય એ પ્રમાણેની વ્યવસ્થા, આયોજન, વિનંતી, માર્ગદર્શન અમે નાગરિકોને સતત કરીએ છીએ.